સદગુરુ નમસ્કાર સદગુરુ નમસ્કાર તમે તમારા પાછળના પ્રવચનોમાં ઉલ્લેખ કર્યો છે કે ત્રીસ ટકા બીમારીઓ શરીરની જ્યારે બાકીની મનની ઉપજ છે હું બસ જાણવા માગું છું કે જો તમને કોઈ બીમારી થાય તો તે કઈ રીતે જાણી શકાય કે તે મનની ઉપજ છે કે શરીરની અને જો તે મનોવૈજ્ઞાનિક પ્રકૃતિની હોય તો તેની પાછળનો વિચાર અને ભાવનાત્મક પેટર્ન શું હશે તમે તેને કઈ રીતે જાણી શકો અને જો શક્ય હોય કોઈ બીમારી છે તમારું મન બસ તેજ કરી રહ્યું છે નહીં તે ઊભું થાય છે આમ તેમ જાય છે તમને દુઃખી કરે છે તમને હેરાન કરે છે તમને રડાવે છે તમને પીડાવે છે તો શું તમને એક બીમારી છે કે નથી ઇફ હેન્ડ જો તમારો હાથ તમને હેરાન કરવાનું શરૂ કરી દે તમને મારવા માંડે પછાડવા માંડે તો જો તમારા વિચારો અને લાગણીઓ દરરોજ તમને હેરાન કરી રહી છે તમને ગુંગળાવી રહી છે અને તમને ત્રાસ આપી રહી છે તો શું તમે બીમાર છો હું પૂછી રહ્યો છું હમ તમારી પોતાની વ્યાખ્યા પ્રમાણે હું ચાલી રહ્યો છું તો કારણ કે આ બીમારી ચાલુ જ છે તેથી તે શરીરમાં ઘણી બધી રીતે પ્રગટ થશે હવે કોઈ પ્રશ્ન જ નથી મનના સ્તર પર દરેક વિચાર દરેક સ્પંદન તમે કેવું સ્પંદન ઉત્પન્ન કરો છો તેના આધારે આખી રાસાયણિક પ્રક્રિયા એક ફેરફારમાંથી પસાર થાય છે આ બધું જ માપવામાં આવ્યું છે અત્યારે હાલ તમે અહીં બેસો અને વાઘ વિશે વિચારો તો તમારી રાસાયણિક સ્થિતિ એક પ્રકારની હશે રાસાયણિક ફેરફાર થાય છે તો દરેક વિચાર માટે જો આખી રાસાયણિક સ્થિતિ ફેરફારમાંથી પસાર થતી હોય જો તમારું મન આ સ્થિતિમાં હોય તો તમે જાણો છો તમે કેવા પ્રકારનો સૂપ બનાવી રહ્યા છો તમે એક ખરાબ સૂપ છો ખરાબ જ નહીં ઝેરી જો તમે દૈનિક ધોરણે આ ઝેરી સૂપમાં પલળેલા રહો તો સુખાકારી વિશે કઈ રીતે જાણી શકો તે એવી રીતે નહીં થાય આજે દુનિયામાં આપણી પાસે આપણે શું ખાઈએ છીએ શું પીએ છીએ શું શ્વાસમાં લઈએ છીએ તે વિશે એટલું બધું નિયંત્રણ નથી આ બધું અમુક અંશે ઝેરી થઈ ગયું છે આધુનિક સમાજોએ રોગ બીમારીને એક કુદરતી પ્રક્રિયા તરીકે ગણવાનું શરૂ કરી દીધું છે જે એક ગંભીર ભૂલ છે મિસ્ટેક એન્શિયન્ટ સોસાયટીસ ઓલવેઝ સો પ્રાચીન સમાજોએ હંમેશા માંદગીને કંઈક ખોટું ગણ્યું હતું એક માણસ તે સ્થિતિમાં ન હોવો જોઈએ એક માણસ કોઈ પણ પ્રકારની માંદગીની સ્થિતિમાં ન હોવો જોઈએ બીમારી એટલે કંઈક મૂળભૂત રીતે ખોટું છે પણ આધુનિક સમાજોએ આને સામાન્ય ગણવાનું શરૂ કરી દીધું છે કારણ કે એક ઉદ્યોગ છે જે તમારા ઉપર ચાલી રહ્યો છે બહુ મોટો ઉદ્યોગ પૃથ્વી પરનો બીજો સૌથી મોટો ઉદ્યોગ એ ફાર્માસ્યુટિકલ્સ એટલે કે દવાઓનો છે તો જો પૃથ્વી પરનો બીજો સૌથી મોટો ઉદ્યોગ ફાર્માસ્યુટિકલ્સનો હોય તો ઘણો બધો ખરાબ સૂપ છે નહીં અને એને બનાવવા માટે દરરોજ તમારે એમાં કંઈક ઉમેરવું પડે ના જો તમે ઈચ્છો તો તમે આને એક ખૂબ જ સરસ સૂપમાં ફેરવી શકો છો રાસાયણિક સ્થિતિ એક અદભુત અવસ્થામાં હોય આનંદિત રહેવું સ્વાભાવિક હોય જો તમે આવું કરો મારું માનો સિત્તેર ટકા બીમારીઓ આ પૃથ્વી પરથી ગાયબ થઈ જશે બીજા ત્રીસ ટકા ઘણા બાહ્ય પ્રવાહો છે જે હંમેશા કાબૂમાં નથી હોતા તમે તેને કાબૂમાં નથી લઈ શકતા ફક્ત કેટલાક અંશે તો જો તમે તમારી અંદર સતત ખરાબ રસાયણો બનાવી રહ્યા છો તો તમારી અંદરનું જીવન તે કઈ રીતે સમજશે કે તમે સુખાકારી શોધી રહ્યા છો કેવી રીતે તે બસ ગેરવ્યાજબી છે તમારી અંદરનું જીવન વિચારે છે તેને રોગ ગમે છે અને તમને તે આપશે હા જો તમે તમારી સિસ્ટમમાં અંદરથી જ ઝેર ફેલાવી રહ્યા છો જેના માટે પૂરતા પુરાવા છે કે દરેક વિચાર અને લાગણી માટે તમારા શરીરની અંદરનું રાસાયણિક બંધારણ બદલાઈ રહ્યું છે જો તમે પોતાની અંદરથી જ ઝેર પેદા કરી રહ્યા છો અને તમે સારું જીવવા માગો છો તે કેમ થાય જીવન તે રીતે કામ નથી કરતું તમારી સાથે યોગ્ય વસ્તુઓ નહીં થાય સિવાય કે તમે યોગ્ય વસ્તુઓ કરો